લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે. અન્ય પક્ષના ભરતી મેળો યથાવત છે. અમદાવાદ શહેરના જે આપના કાર્યકર્તાઓ છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અને નિયમનો ભંગ મારા લીધો એટલા માટે આપણે રાજવી પડી. પરિવાર આવું ન થાય એના પર ધ્યાન રાખવાનું પ્રયત્ન. મિત્રો, આજે આખા દેશમાં મોદીમય વાતાવરણ બન્યું છે. સર્વાંગી વિકાસની વ્યાખ્યા શું એ મોદી સાહેબે આખા દેશ અને દુનિયાને બતાવી છે. અનેક વર્ષોથી આઝાદ થયા પછી પણ અવિકસિત રહેલા આપણા દેશને અતિ વિકસિત કરવા માટે વિકસિત ભારતના સૂત્ર સાથે આદરણીય મોદી સાહેબ આગળ વધી રહ્યા છે. ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં પરંતુ લોકોની સુખાકારી માટેની તમામ કાળજી કરીને યોજનાઓ બનાવીને યોજનાઓ 100% લાભાર્થી સુધી પહોંચે એના માટેનો સફળ પ્રયત્ન મોદી સાહેબે કર્યો છે. વહેલો હશે તમને આજે પોતે સુરક્ષિત લાગે છે અને એનો યશ એ મોદી સાહેબને આપે છે. બહેનોને અધિકાર આપવા માટે 2000 મુખ્યમંત્રી હતા ત્યારે જ વર્ષ તમારે યાદ નથી, પરંતુ મુખ્યમંત્રી હતા ત્યારે જ એમણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં બહેનોને 50% નિર્દેશક આપ્યો હતો. એટલા માટે ગુજરાતમાં મેયરથી માંડીને જિલ્લા પંચાયતના પ્રમુખથી માંડીને 50% સભ્ય પર સાથે એમને પ્રતિક્રિયા મળી છે, એમને અધિકાર મળ્યો છે. આદરણીય મોદી સાહેબે એ લોકસભાનું બિલ્ડિંગ એ ગુલામીનું પ્રતીક હતું. વર્ષો પહેલા અંગ્રેજોએ બનાવેલા ગુલામીના પ્રતીકને ક્યારે છોડવાનો વિચાર આજે સુધી સત્તા પર એવી પાર્ટીએ કર્યો હતો. મોદી સાહેબે પહેલી વાર એ ગુલામીના પ્રતીકમાંથી બહાર નીકળીને સ્વતંત્ર ભારતનું આટલી મોટી લોકશાહી આપણા સ્વતંત્ર ભારતનું પોતાનું એક ભવન ભારત અને એ પણ અદ્યતન થાય એ પ્રકારનો વિચાર અમે આવ્યો. 30 મહિનાનો પ્રોજેક્ટ હતો. લગભગ 26-27 મહિનામાં ઐતિહાસિક સમયમાં ઐતિહાસિક અને એમાં પહેલો ઐતિહાસિક ઠરાવમાં પણ એમને બહેનોને યાદ રાખી અને બહેનોને આ દેશના તમામ રાજ્યમાં અને લોકસભામાં 33% રિઝર્વેશન આપીને આજે સુધી અધિકારથી વંચિત રાખેલા બહેનોના અધિકાર એમને આપે છે. મોદી સાહેબે આ 26 જાન્યુઆરીના પરેડમાં કે પરેડની અંદર 12 કાર્ટૂન હતા, એમાંથી 11 કાર્ટૂનમાં બહેનો હતી. દુનિયામાં કોઈ પણ દેશમાં સ્વાતંત્ર્ય દિનની પરેડની અંદર ક્યારે 12 માંથી 11 બહેનો બહેનોનું કાર્ટૂન એવું ક્યારે બન્યું નથી. 5 બહેનો આકાશ હોય, પાતાળ હોય, ભૂમિ પર હોય કે પાણીમાં હોય, આ દરેક ધર્મમાં નકલ અભિમાનીને દરેક ધર્મની અંદર આજે બહેનો ફક્ત જોવાતી નથી, એનું નેતૃત્વ કહી રહ્યું છે. દુનિયા જોઈ રહી છે કે આ દેશને સુરક્ષિત કરવા માટે આ દેશની બહેનો પણ સક્ષમ છે એ આજે દુનિયા જોઈ રહી છે. એની પ્રતિતિ પણ બધાને કરાવી છે. જે ચંદ્રયાન ચંદ્ર પર ગયું એની ટીમની અંદર પણ 50%થી વધુ બહેનો હતી. બહેનોને ટેલેન્ટને ઓળખીને મોદી સાહેબે એમને જવાબદારી આપી. એમના કારણે આ શક્ય બન્યું છે. મોદી સાહેબે સંકલ્પ કર્યો છે પહેલો કે બહેનોને હજુ પણ સુરક્ષિત કરી એમને આપી દીધી, વધુ મજબૂત કર્યું. બીજો સંકલ્પ કર્યો કે મોદી સાહેબે દેશના યુવાનો માટે પહેલા પ્રધાનમંત્રી છે મોદી સાહેબ દુનિયાની અંદર કે જેમણે આ દેશના યુવાનો પર વિશ્વાસ કર્યો છે. આ દેશના યુવાનોને ટેલેન્ટને ઓળખીને એ સ્વાવલંબી બને, નોકરી કરવાને બદલે સ્વાવલંબી બનીને પોતાનો કંઈક પ્રોજેક્ટ કરે, કંઈક નવું કરે અને એના માટે પૈસાની જરૂર પડે એટલા માટે મેં બેંકોને કહ્યું કે આ યુવાનોને લોન આપો અને એ પણ વગર વ્યાજે લોન આપો. બેંકોએ જ્યારે મોદી સાહેબને કહ્યું કે તમે તો સોચો લોન આપો, અમે લોન આપીશું વગર વ્યાજે પણ આપીશું, પણ એમાં જામીન કોણ થશે? ત્યારે મોદી સાહેબે એક માત્ર દુનિયાના પહેલા વાળા પ્રધાન કે જેમણે દેશના યુવાનો પર ભરોસો કરીને એવું કહ્યું કે આપણા દેશના યુવાનો પર મને ભરોસો છે એનો જામીન હું નરેન્દ્ર મોદી ખોટી છું.
સંતોની તાકાત જો એમાં વિશ્વાસ કરો યુવાનો બનો આ દેશના યુવાનોને ચેલેન્જ પર વિશ્વાસ કરીને મોદી સાહેબે એમને ત્યાં લોન આપી છે કે જે રીતે યુવાનોના પર કસરત થયા છે કંઈક નવું કરી ચૂકવાની ભાવના સાથે આગળ વધી રહ્યા છે કે આ દેશના ઉન્નતિ પર જવાના સપનાને સાકાર કરવામાં મહત્વનો ભાગ લેવાનો છે બીજો સંકલ્પ કરજો અમે ખેડૂતો માટે ખેડૂતને આપણે અન્નદાતા કહીએ છીએ ખેડૂતને આપણે જગતનો તાત કહીએ છીએ પણ એ લાચાર છે નાની અમની મદદ માટે પણ નાયક મામલતદાર જેવા નાના અધિકારીને પણ એને લખવો પડે કે સાહેબશ્રી મને આ મદદ કરો એ લાચારી વર્તાવી પડે મોદી સાહેબે કીધું કે મને મંજૂર નથી આ દેશનો અન્નદાતા જગતનો તાત એ લાચાર ન હોઈ શકે એટલા માટે અમને કોઈ પણ જાતિ અરજી કર્યા વગર કોઈ વચેટીઓ નહીં કોઈ દલાલ નહીં સીધા ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા દર વર્ષે 3 ટુકડામાં જમા કરવાનું શરૂ કર્યું આજ દિન સુધીની સરકારોમાં કોઈએ ખેડૂતો માટે યોજના બનાવ્યા તો પહેલી યોજના મોદી સાહેબ ખેડૂતો માટે આખા દુનિયામાં ખાતાના ભાવ વધ્યા પેટ્રોલના ભાવ વધ્યા યુદ્ધો ચાલી રહ્યા છે એના કારણે પણ પેટ્રોલના ભાવ વધ્યા એના કારણે ખાતાના ભાવ વધ્યા આપણા દેશમાં ખાતાનો 1 રૂપિયાનો પણ ભાવ વધારો મોદી સાહેબે થવા નથી દીધો કેમ કે આ ખેડૂતને ભાવ વધારો પોસાય નહીં એ વાત મોદી સાહેબ જાણે છે ને એમણે સબસિડી વધારી પણ ખાતાનો ભાવ એ વધારી દીધો અને એનો પુરવઠો વધાર્યો પહેલાં તો લાઈન આપતી હતી ફાઇટિંગ થતી હતી લાંબી ત્યાં થતો હતો આજે કશા જ લાઈન વગર દરેક ખેડૂતોને પોતાને જોતો ખાતર મળી જાય છે વ્યવસ્થા પણ મોદી સાહેબે ખેડૂતો માટે કરી છે હવે ચોથો સંકલ્પ કરે છે દેશના ગરીબો માટે આ દેશમાં આદિવાસી ભાઈ બહેનો ગરીબ છે એમને લાભ મળવો જોઈએ અહીં દલિત ભાઈ બહેનો છે એમને પણ લાભ મળવો જોઈએ પણ એ લાભ એમને મળે એ ઉપરાંત જે ઉજળિયાત છે અલગ અલગ એ બ્રાહ્મણ પણ હોઈ શકે અલગ ઉજળિયાત સોમાટી પણ હોઈ શકે પણ એ ગરીબ તો હોઈ શકે આ દરેક ગરીબને કોઈ ભાગ પડ્યા વગર જેને રિઝર્વેશન અધિકાર છે તો છે પણ એ ઉપરાંત વિશિષ્ટ યોજનાઓ બનાવીને એમને ગરીબી રેખામાંથી બહાર લાવવાનો તમે સંકલ્પ કર્યો અને છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા 140 કરોડ ની વસ્તીમાંથી 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવું એ ભગીરથ કામ છે મહાસત્તાઓએ પણ કહ્યું કે 10 વર્ષની અંદર આ 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનું કામ તો મોદી જ કરી શકે મોદી છે તો અને જો સૂત્ર આપ્યા વગર ગરીબી હટાવજો સૂત્ર આપવાને બદલે ખોસ કામ મોદી સાહેબે કર્યું છે સમાજમાં ભાગલા પડવાને બદલે સમાજ સૌને સાથે રાખીને દરેકની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કોઈનો અધિકાર છીનવાય નહીં પણ એને વિશેષ અધિકાર આપીને બધાને સાથે રાખવાનો સફળ પ્રયત્ન એક સંકલ્પ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે આ 25 કરોડ આ કઈ મોદી સાહેબનો સર્વેનો આંકડો નથી આપણે ભારતીય જનતા પાર્ટીનો આંકડો નથી યુએન દ્વારા કરવામાં આવેલા આખા દુનિયાના દરેક દેશોમાંથી જે ફિગર મળે છે એના આધારે ઓથેન્ટિક ફિગર કે એમણે જાહેર કર્યો છે એના આધારે હું તમને કહી રહ્યો છું અને એટલા જ માટે મોદી સાહેબના આ પ્રભાવ મોદી સાહેબનો લોકોમાં કામ કરવાની ભાવના આ દેશની સંસ્કૃતિને ઉજાગર કરવા માટેનો એમનો સફળ પ્રયત્ન વિશેષ લાભ એમાં ગુજરાતે પણ મળ્યો છે દ્વારકા નગરી ભગવાન કૃષ્ણની આ દ્વારકા નગરી પાણીમાં ગરક થઈ ગઈ છે દરિયામાં ગરક થઈ ગઈ છે આપણે જાણીએ છીએ આપણે વિશ્વાસ કરવો છે પણ જેને સવા વગરનો પૂછો પ્રેશર કેટલું હોય છે તો 70-80 ફૂટ નીચે જઈને મોટી સાહેબે એ નગરીને સ્પર્શ કર્યો ખુલ્લા હાથે કર્યો ભગવાન પ્રસન્ન જેમ ભક્ત મોરબી છે અર્પણ કર્યું અને આપણી સંસ્કૃતિ અને યોગા એ પણ મોટી સાહેબ એટલે યોગા પણ કરે અને દુનિયા બતાવ્યું કે આ ભગવાન કૃષ્ણની આ દ્વારકા નગરી આજે પણ દરિયાની અંદર ટૂંકા સમાયેલી છે આવા તો અનેક કામ કર્યા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરું તો સૌથી દુઃખદ પ્રવાસ પ્લેટરમાં હતો વંદે ભારત જેવી ટ્રેનો શરૂ કરીને 160 ની સ્પીડમાં ચાલતી આ ટ્રેન લોક ટાઈમ પર સમયસર આવે સ્વચ્છતા એમાં આંખે ઉડીને વળગે એવી ટ્રેન સુખદ પ્રવાસ એમનો જો કોઈએ કર્યો તે મોદી સાહેબે કર્યો એક સાથે 7 કેમ્પનું લોકાર્પણ બધા એક કેમ્પ થતો દિલ્હીમાં આજે 7 કેમ્પ એક સાથે લોકાર્પણ રાજકોટથી મોદી સાહેબે કર્યું
જે સાથે 15 એરપોર્ટ લોકાર્પણ કર્યું છે, એરપોર્ટને ડેવલપ કરવો હોય ને તો પણ બહુ મુશ્કેલી પડશે. જેમાં મોદી સાહેબે 15 કર્યા અને લગભગ જેટલા આધાર આપે ડબલ, કે બીજા એટલા જ નવા એરપોર્ટ પણ મોદી સાહેબે ઉભા કર્યા. તમને ખબર છે કે પર્વત પર રહેવાના લોકોને વાહનથી જવું બહુ મુશ્કેલ હોય છે, એના માટે પણ ત્યાં એરપોર્ટ બન્યા અને ત્યાં પણ એમને ફ્લેટની સુવિધા કે મોદી સાહેબે આપી છે. એટલે દરેકની જગ્યાને પૂર્ણ કરવા માટે મોદી સાહેબે અલગ અલગ 180 જેટલી યોજનાઓ દ્વારા લોકોને ઉપયોગી થયા છે. દિવ્યાંગ ભાઈઓ લગભગ 2.49 કરોડ દિવ્યાંગો આખા દેશમાં હતા. 2014 મોદી સાહેબે આ પછી પહેલો કાર્યક્રમ ગુજરાતમાંથી શરૂ કર્યો, નોકરીની બીજો કચ્છમાં કર્યો, બીજો વારાણસીમાં કર્યો. 15,000-20,000 દિવ્યાંગ ભાઈઓને પોતાનું જીવન સરળતાથી જીવી શકે